ઉપલેટા ખાતે ભાજપ કાર્યાલય જસદણમાં પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એવા કુંવરજીભાઈ બાવરિયાને જીતના ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો અને મોઢા પણ મીઠા કરાવ્યા હતા. રાજકોટ જસદણ કોંગ્રેસમાંથી ભાજપમાં કુંવરજીભાઈ બાવરિયાએ રાજીનામું આપતા પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ તરફથી કુંવરજીભાઈ બાવરિયાએ દાવેદારી નોંધી હતી તો કોંગ્રેસમાંથી અવસરભાઈએ પોતાની દાવેદારી નોંધી હતી અને એમાં પેટા ચૂંટણી યોજાઈ હતી અને જેની આજરોજ જસદણમાં મતગણતરી કરવામાં આવી હતી, જેમાં ભાજપના ઉમેદવાર એવા કુંવરજીભાઈ બાવરિયાની જીત થતાં ઉપલેટા ભાજપ શહેર તથા ગ્રામ્યના ભાજપના કાર્યકર્તા દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો અને મોઢા મીઠા કર્યા હતા. આજની આ જીત એ આ વિસ્તારની જનતાની જીત છે. આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ, ડોક્ટર ભરતભાઈ, એમની ટીમના સૌ મિત્રો, મારી સાથે જોડાયેલા ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા અને જે મારી સાથે જોડાયેલા ટીમના મિત્રો અને ભારતીય જનતા પક્ષના અને ભૂતકાળમાં કોંગ્રેસમાં જે નાના મોટા સૌ કાર્યકરો હતા જેણે મારા માટે કામ કર્યું છે, એવા સૌ નાના મોટા કાર્યકરોની આ જીત છે. આજુબાજુના વિસ્તારોમાંથી પણ જેઓ લાગણીથી મારી સાથે આવેલા હતા, મદદમાં આવેલા, એ સૌની આ જીત છે. હું ફક્ત એમનો નિમિત્ત છું. આવતા દિવસોમાં આ વિસ્તારની જનતાએ જે અમારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂકીને ખૂબ સારી બહુમતી અમને વિજય બનાવ્યા છે, ત્યારે હું ચોક્કસ એટલું કહીશ જે પાયાના પ્રશ્નો છે, પીવાનું પાણી, સિંચાઈ વગેરે, એને અમે અગ્રતા આપશું. આ વિસ્તારના મહત્વના વર્ષોથી પડતર પ્રશ્નો એને અગ્રતા આપશું. આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એ માટે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ, એમની ટીમના સૌ મંત્રી મંડળના સદસ્યો અને આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે આ વિસ્તાર ઉપર રેમ દ્રષ્ટિ છે એને ધ્યાનમાં રાખીને આ વિસ્તારને સર્વાંગી વિકાસ માટે જે કંઈ કરવાનું થતું હશે એ ચોક્કસ કરીશું. અહીંથી જ આજથી જ તે જ્યારે આ વિસ્તારની જનતાએ મારા ઉપર આવડો ભરોસો મૂક્યો ત્યારે ગુજરાતની આગામી લોકસભાની ચૂંટણીઓના 26 સીટો જીતવા માટેનું આયોજનને આહવાન કરીએ છીએ અને આવતા દિવસોમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જ્યાં કાંઈ લોકસભાની ચૂંટણીઓ માટે કરવાનું થતું છે ત્યાંથી બુગલની શરૂઆત થાય છે અને સારા એ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં એનું ટૂંકા સમયમાં આપણે પરિણામ જોવા મળશે. અમીર પઠાણ સાથે અર્શીભાઈ આહિર, NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.